ગુજરાતની એક આગવી ઓળખ છે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. ગુજરાત એકમાત્ર રાજ્ય એવું બનવા જઈ રહ્યું છે કે તેના તમામ જિલ્લાઓમાં ચેરિટી કમિશનરની કોર્ટનું સંકુલ હોય. હમણાં જ ભરૂચ ખાતે એવા સંકુલનું લોકાર્પણ કર્યું. હમણાં 6 તારીખે ગોધરા મુકામે પણ ચેરિટી કમિશનરની નવનિર્મિત કોર્ટનું ભવનનું લોકાર્પણ કર્યું. આ વિગત આપના માધ્યમથી એટલા માટે આપવા માગું છું કે ગુજરાતમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને વરેલી આપણી પ્રજા, આ ખમીરવંતી પ્રજા ન્યા કેટલી સંખ્યાના ટ્રસ્ટો ગુજરાતમાં નોંધાયેલા છે એ નંબર જાણવા પાત્ર છે. 3,24,294 નોંધાયેલા ટ્રસ્ટો ગુજરાતના છે અને એના માધ્યમથી આ ટ્રસ્ટ લોકોની સેવા કરે છે, મૂંગા પશુઓની સેવા કરે છે, જરૂરિયાતમંદોને મદદરૂપ થાય છે અને એવા સંજોગોમાં 18,000થી વધારે કેસો ચેરિટીના પેન્ડિંગ હતા. મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાનમાં 18,000 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને માત્ર 13,000 હજુ એવા પ્રશ્નો પેન્ડિંગ છે. હમણાં જ ટૂંક સમયની અંદર મોડાસાનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે આજ ચેરિટી કમિશનરની કોર્ટનું. ત્યાર પછી 7 જિલ્લાઓનું એક સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચનાથી 7-7 જગ્યાના એક સાથે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે આ નવી સંકુલ માટે, નવી કોર્ટ માટે, ચેરિટી કમિશનની. એટલે સમગ્ર રાજ્યની અંદર એક પણ જગ્યા એવી બાકી નહીં હોય કે જ્યાં એનું નવું ભવન ના હોય. અને આટલી સારી સુચારુ વ્યવસ્થા સમગ્ર ભારતમાં ગુજરાતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આખા કોવિડ દરમિયાન અદાલતની કાર્યવાહીઓ અન્ય જગ્યાએ બંધ હતી અથવા તો વર્ચ્યુઅલ માધ્યમથી ચાલતી હતી, પરંતુ મને કહેતા આનંદ થાય છે કે આ ટ્રસ્ટ એક્ટ હેઠળના કેસો કોવિડ કાળ દરમિયાન પણ લગભગ રોજના દર મહિનાના 800 લેખે 7,000 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. અને છેલ્લે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજીએ એક કલ્પના દરેક વિભાગ માટે કરેલી છે કે ડિજિટલાઇઝેશન હોવું જોઈએ જેને કારણે ટ્રાન્સપરન્સી થાય. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 4 કરોડ દસ્તાવેજ ચેરિટીના તમામે તમામ ડિજિટલાઇઝ કરી દેવામાં આવ્યા છે અને એને ઓનલાઈન મૂકવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. હવે નવા ટ્રસ્ટીઓ આવતા હોય તો નવા ટ્રસ્ટીઓ આવે તો એ પણ ઓનલાઈન આપણે જોઈ શકીશું. નવા ટ્રસ્ટી ઉમેરાતા હોય, કોઈ કમી થતા હોય તો એનો પણ SMS જે તે ટ્રસ્ટને જશે અને એ પણ ઓનલાઈન ચેક કરી શકાશે, જોઈ શકાશે, એવો એક પ્રયાસ આ વિભાગે કર્યો છે. અને સંપૂર્ણ રીતે સજ્જ એવો આ ચેરિટીનો વિભાગ ની વિગતો આપતા મને ખૂબ આનંદ થાય છે. એક નવો પ્રયોગ મહેસૂલ વિભાગ તરફથી મહેસૂલના મોટી સંખ્યામાં અધિકારીઓને સાથે લઈ જઈને અને મહેસૂલ મંત્રી સ્વયં બપોરે 12 વાગે મહેસૂલ મેળો શરૂ થાય સાંજના 5 વાગ્યા સુધી ઉપસ્થિત રહી અને દરેક નાના મોટા પ્રશ્નોને મહેસૂલ વિભાગ સ્થળ પર હલ કરે એની તત્પરતા મારા વિભાગે દાખવી છે, મારા અધિકારીઓએ દાખવી છે, મારા કર્મચારીઓએ દાખવી છે. તંત્ર એકદમથી એલર્ટ થઈ ગયું છે અને હું આશ્વાસન આપવા માગું છું મારા નાગરિકો, આપણા નાગરિકો આ સરકાર પાસે અપેક્ષા રાખતા હોય છે કે એમના પ્રશ્નો સરળ રીતે હલ થાય. નાના મોટા પ્રશ્નો માટે એમને ગાંધીનગર સુધી થોડું દોડીને આવવાનું હોય અને એ માટે શરૂઆત કરી છે નવસારીની.
નવસારી જિલ્લા કલેક્ટરને ત્યાંથી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં હાજર છે. લગભગ 8 અલગ અલગ વિભાગના નેજા હેઠળ 8 અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર્સ, મામલતદાર એ લોકો શૃંખલાબંધ બેસશે. લોકો કોવિડની ગાઈડલાઈન ફોલો કરી અને જે તે પ્રશ્ન, દાખલા તરીકે કોઈને એનેની બાબતનો પ્રશ્ન છે તો તેના પ્રશ્નોની આખી એક અલગ જગ્યા, તેના માટેના અધિકારી, કોકને નામ ઉમેરાવવાના હોય, કોઈને કમી કરાવવાના હોય, કોઈને સિટી સર્વેના પ્રશ્નો હોય, સર્વેના પ્રશ્નો હોય, સંપાદનના પ્રશ્નો હોય તો સંપાદનનો એક આખો વિભાગ, એમ કરીને આખો દિવસ દરમિયાન મહેસૂલ મેળા નવસારીમાં આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે. આપના માધ્યમથી ત્યાંના નાગરિકોને વિનંતી છે કે તેઓ પોતાના પ્રશ્નો સાથે આવે અને સરકાર, મહેસૂલ વિભાગના દરેક કર્મચારી અધિકારી આપના પ્રશ્નો હલ કરવા માટે મારા સહિત તનતોડ પ્રયત્ન કરીશું. તે જ રીતે એને અડીને આવેલો બીજો જિલ્લો વલસાડ, એટલે 11 તારીખે શુક્રવારે વલસાડની કલેક્ટર ઓફિસમાં આ જ રીતની આખી સુચારુ વ્યવસ્થા હશે, જ્યાં લોકોના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવશે, નોંધવામાં આવશે, અને જો જટિલ પ્રશ્નો હશે તો એ પ્રશ્નોને પણ ગાંધીનગર સુધી રેવન્યુના અધિકારીઓ પાસેથી એનો અભિપ્રાય સાથે સોલ્વ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. પી સ્વરૂપ શ્રીની કક્ષાના તમામ અધિકારીઓ આ બંને પ્રસંગોએ હાજર રહેશે અને આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા તરીકે અન્ય જિલ્લાઓમાં પણ જશે અને બબે જિલ્લા એક સાથે લેવામાં આવશે. ઓચિંતા જે તપાસ કરવા જતા હતા અમે, એ પ્રક્રિયા પણ ચાલુ રહેવાની છે. મને કહેતા વિશેષ આનંદ એટલા માટે છે કે મહેસૂલના કર્મચારીઓ એટલે કલેક્ટર ઓફિસ, લોકો તો કલેક્ટર ઓફિસને જ જોઈએ છે, મહેસૂલ એટલે કલેક્ટર ઓફિસ, પછી એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તલાટી, મામલતદાર જે કોઈ હોય એને પણ એ લોકો કલેક્ટર ઓફિસની અંડરના અધિકારી તરીકે જોતા હોય છે. મને એ વાતનો વિશેષ આનંદ છે કે કોવિડની પહેલી લહેર, બીજી લહેર અને આ ત્રીજી ઓમિક્રોન વખતે પણ જે રીતે કલેક્ટર ઓફિસના અધિકારીઓએ, કર્મચારીઓએ જાનના જોખમે કામ કર્યું છે, પુરવઠા ખાતું પણ એમના આ મંડળમાં દેખાતું હોય છે, એ વિભાગના તમામ કર્મચારીઓ, અધિકારીઓ એ લોકોને એટલો બધો સહકાર આપ્યો છે, એ ઋણ સમાજ પર એમનું છે. પણ સાથે સાથે હવે જ્યારે કોરોના કાળ ઘટી રહ્યો છે, સંક્રમણ ઘટી રહ્યું છે, આપણે એમાંથી બહાર આવી રહ્યા છીએ, 10 કરોડના ડોઝ થઈ ગયા છે અને એનું પરિણામ આપણને દેખાઈ રહ્યું છે, આ સંજોગોની અંદર આ સરકારનો અભિગમ છે કે ફરી બધું પૂર્વવત સારી રીતે કામ કરતું તંત્ર થઈ જાય અને ચેતાતંત્ર મજબૂત થાય, ઉદ્વેગથી, ઉદ્વેગ વગર અને ખૂબ જ સહિષ્ણુતાથી હકારાત્મક રીતે કામ કરે એ ખાતરી સાથે તમામ નાગરિકોને વિનંતી કે મહેસૂલ મેળામાં આપ ભાગ લેજો, તમારા પ્રશ્નોને હલ કરવાનો સંપૂર્ણ પ્રયાસ આ સરકારે નિર્ધારિત કર્યો છે. માન્ય મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચના છે કે તમામ અધિકારીઓએ હકારાત્મક અભિગમથી ચાલવાનું છે. ધન્યવાદ. જય જય ગરીબ મિત્રાન. તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર દિવે કહ્યું છે કે 18,000 કેસનો નિકાલ કરાયો છે. આ ઉપરાંત મહેસૂલી મેળાનું જે આયોજન છે અલગ અલગ જિલ્લાઓમાં કરવાનું છે. રી સર્વે માટે પણ એક આખો ટેબ્લો અલગ બનાવ્યો છે અને એના પ્રશ્નો અલગથી પણ લેવાના છે. પરંતુ અમે તો ઝુંબેશના ભાગરૂપે આ સરકારે નક્કી કર્યું છે કે 3 મહિનાની અંદર 140,000 રી સર્વેના કેસોને હાથ પર લેવા અને એને તબક્કાવાર એને સોલ્વ કરવા, અને એ પ્રશ્નોનો નિર્ણય, આખરી નિર્ણય ન થઈ જાય, લોકોને એનો સંતોષ ન થઈ જાય ત્યાં સુધી આ બાબત ચાલુ રાખવાના છીએ. કારણ કે આપણા નાગરિકો માટે રી સર્વેની બાબતમાં જગ્યા એમની પાસે છે, કબજો એમની પાસે છે, હક એમનો છે, સ્થળ પર પોતે છે, માપણીના નોંધનો પ્રશ્ન છે, એ આપણે હલ કરવા માટે તત્પર છીએ અને એ પ્રશ્નો 100% હલ કરવાના છીએ. આ વર્ષના
અંત સુધીની અંદર મોટા ભાગના પ્રશ્નો હલ થશે એવી અપેક્ષા છે. થેન્ક યુ. મારી વિનંતી છે નાગરિકોને, એના જાણકાર આ બાબતના મહેસૂલના વ્યક્તિઓને કે જેને આમાં રસ હોય એ આવી માહિતી મને આપે, હું ચોક્કસપણે એનો નિકાલ કરીશ. એકવાર કચ્છની મારે વાત કરવી છે આપની પાસે. આનો સંદર્ભ એ છે કે 2001માં કચ્છમાં ભૂકંપ આવેલો. 100 વર્ષમાં આવો ભૂકંપ આવતા હોય, સ્થળ બદલાઈ જાય, મકાનો પડી જાય. 86 ગામની અંદર લગભગ 20,000 મકાનો જે તે વખતે પડી ગયા હશે. ઘણા એનજીઓએ, ઘણા સ્વાયત્ત સંસ્થાઓએ, ધાર્મિક સંસ્થાઓએ, સરકારી અર્ધ સરકારી એનજીઓએ મકાનો બાંધી આપ્યા. જ્યાં પડી ગયેલા એ જગ્યાએ થઈ શકે એમ નહોતું એટલે અન્યત્ર બાંધી આપ્યા. મહેસૂલ વિભાગ તરીકે અમે ઝુંબેશ ઉપાડી છે કે એ લગભગ 20,000 મકાનો જે છે ન તો એ લોકો વેચી શકે છે, ન એના પર લોન મેળવી શકે છે, ન એના પર કોઈ કબજાનો એમની પાસે કોઈ પુરાવો, પ્રત્યક્ષ કબજા સિવાય કોઈ લેખિત દસ્તાવેજ નથી એમની પાસે, નથી એ કોઈ વારસને આપી શકતા. 20,000 મકાનો ને ટાર્ગેટ સ્વરૂપે અમે લીધું છે. એક જ મહિનાની અંદર લગભગ 6,000 મકાનોની સનદો તૈયાર કરી દીધી છે. મેં કચ્છના તમામે તમામ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી અને આદરણીય નરેન્દ્ર મોદીજી પ્રાઇમ મિનિસ્ટરશ્રી સાહેબના માર્ગદર્શનથી તમામે તમામ કચ્છના અધિકારીઓને મેં બોલાવીને મિટિંગ લીધી. સવારથી શરૂ થયેલી મિટિંગ મેં સાંજે એમને એમ કીધું કે તમને કચ્છ પાછું જવા નહીં મળે, મારે આ તમામ પ્રશ્નોનો નિકાલ કરવો છે, ત્યાં સુધી અહીં રોકાવવું પડશે. પણ મને ખુશી છે કે મારા અધિકારીઓ એ ખૂબ મહેનત કરી અને તમામે તમામ લગભગ 17,000 મકાનોનું સેટઅપ તૈયાર કર્યું છે અને કદાચ એક મહિનાની અંદર એનું પરિણામ જોવા મળશે અને 1,00,000 લોકો ને આ કચ્છના લોકોને આ ભૂકંપની આ જગ્યા એમની માલિકી તરીકે મળશે, એમનો અધિકાર એમને મળશે. ધન્યવાદ. આવા કોઈ પણ કિસ્સા મારી પાસે હજુ આવ્યા નથી, આવશે હું ચોક્કસ માં. મને આપે મારું ધ્યાન દોર્યું છે, હું સામેથી પ્રોએક્ટિવ થઈને જ ચકાસીશ. પ્લીઝ. કોર્ટ માટે એની માહિતી મેળવીને ચોક્કસ આગળ વધશો. આપે ધ્યાન દોર્યું, આભાર આપ. વ્યક્તિગત આપી દે તો રીસર્વેનો જે જમીન રીસર્વેની જે વાત હતી અલગથી એના પ્રશ્નો લઈશું. ઉકેલ ના આવે ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.